પદ્મિનીબા આપણી સાથે છે, એમની સાથે સીધી વાત કરીએ. પદ્મિનીબા, હજી પણ તમે ઉપવાસ પર છો, જ્યારે રાજકોટમાં રેલી હતી ત્યારે તમારી તબિયત પણ લથડી હતી, શું લાગે છે કે આ જે રેલી છે એ રેલીથી કંઈ બદલાશે? જી હા, ચોક્કસપણે. આજે અમારે મહાસંમેલન હતું કે જે ઓલ ઓવર ગુજરાત નહીં પણ રાજસ્થાનથી પણ અહીંયા અમારે કેટલા મહાભાવનો પધાર્યા છે. 100% રિઝલ્ટ આવશે. અમે શાંતિથી આજે પણ નથી બેસવાના અને કાલે પણ નથી બેસવાના. અમારી માંગ હંમેશા એક જ રહેશે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થાય. વચ્ચે એક મેસેજ પણ ફરતો થયો હતો કે પદ્મિનીબાએ એવું કહ્યું છે કે રૂપાલાને માફ કરી દો. જી ના, એ ફેક મેસેજ હતો. કોઈ સોશિયલ મીડિયાના ધોરણે કોઈ માનવું નહીં. હું મારી લડાઈ અને મારા સમાજની લડાઈ અંત સુધી આપવાની છું. કોઈ આવા મેસેજ ન માનવા, આ ખોટું હતું. માફી મળશે? માફી તો આજે પણ નહીં મળે, કાલે પણ નહીં મળે. 5 લાખ વખત માફી માંગશે તો પણ નહીં મળે. એની સજા એક જ છે કે એમની ટિકિટ રદ થાય. 16 તારીખે તો એ ફોર્મ ભરવા જવાના છે, એની પહેલા હવે કોઈ સંકેત લાગતા નથી કે ટિકિટ રદ થાય? જોયું જશે, 16 તારીખે એ ફોર્મ ભરવા જશે ત્યારે અમે પણ જોશું. અચ્છા પદ્મિનીબા, હવે મહિલાઓ શું કરશે? કારણ કે મોટી સંખ્યામાં મહિલાઓએ પણ ફોર્મ ભરવાની શરૂઆત કરી દીધી છે કે અમે પણ સામે ઉભા રહીશું. જી, મહિલાઓ 300 થી ઉપર ફોર્મ ભરવાના છે અને લડત આપવાના છે અને બધી રીતે આજે અમે જોયેલ આંદોલન પણ કરશું, રોડ ઉપર પણ ઉતરશું. જો હજી અમને ન્યાય નહીં મળે તો. ઘણી બધી વાર સમાજમાંથી જે કે મેસેજ વહેતા થાય છે કે જે અત્યારે વધારે કરી રહ્યું છે બધાને નેતા બનવું, એમ કહું છું કે સમાજમાં ઘણી બધી વાર એવા મેસેજો નીકળતા હોય છે કે અત્યારે જે વધારે બોલી રહ્યું છે, જે કરી રહ્યું છે, અને નેતા બનવું છે અને બાપ બનવું છે. જી ના, એવું ઇગ્નોર કરીએ છીએ અમે. એવું કાંઈ જ નથી. આ એક અમારા સ્વાભિમાનની લડાઈ છે તો અમે તો બોલશું બરાબર. અમે અમારી સ્વાભિમાનની લડત આપશું. બીજો કોઈ પ્રશ્ન હોત તો જોત, પણ જે અમારી ક્ષત્રાણીઓ ઉપર જે રૂપાલાભાઈએ જે કહ્યું છે એ તો આજે પણ સહન નહીં થાય ને કાલે પણ નહીં સહન થાય. ભાજપમાં રહીને તમે વિરોધ કરી રહ્યા છો, આગળની રણનીતિ શું હશે? તમે ભાજપ છોડશો? જી હા, જરૂર પડશે તો હું છોડીશ, પણ વિરોધ તો મારો સતત આવો ના આવો રહેશે. તમને પર્સનલી કોઈ પ્રેશર કરવામાં આવે છે આટલા સમયથી તમે વિરોધ કરી રહ્યા? જી ના, મને કોઈ પર્સનલી કોઈ વિરોધ કરવામાં કોઈ દબાણ નથી. અને છેલ્લો સવાલ છે કે અહીંયા રાજકોટમાં મહાસંમેલન થયું, અમદાવાદમાં પણ કરવાની વાત છે, ક્ષત્રિયોના આક્રોશ સિવાય કંઈ બદલાયું નથી? જી, અમદાવાદમાં પણ મહાસંમેલન કરવામાં આવશે તો ક્ષત્રિયનો આક્રોશ હંમેશા આવો જ રહેશે. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અડગ રહેશું. પદ્મિનીબા હતા આપણી સાથે. પદ્મિનીબા અત્યારે ઉપવાસ કરી રહ્યા છે અને એમનું કહેવું છે કે માફી તો 5 લાખ વાર માંગશે તો પણ નહીં મળે.